છે એક નવો વળાંક આવે છે કે એવું બને છે કે અલી બે ત્રણ દિવસ સુધી આવ્યો નહીં પોસ્ટ ઓફિસમાં અલીનું મન સમજી જાય એવી સહાનુભૂતિ કે વિશાળ દ્રષ્ટિ કોઈનામાં ન હતી જો એક પિતૃ હૃદયને અથવા તો કોઈ દુઃખી માણસને સમજવા માટે એના જેવો જ વ્યક્તિ હોય એને સમજી શકે બરાબર એક પિતાના હૃદયની ભાવના એક અન્ય પિતા છે એ જ સમજી શકે અથવા તો અન્ય કોઈ દુઃખી માણસ દુઃખિયા સમજી શકે દરેકને આ વાત સમજાય નહીં પણ છતાંય દરેક એ લોકોના સ્ટાફમાં એમ નવાઈ લાગી કે હા અલી હમણાં બે ત્રણ દિવસ કે કેમ નહીં આવતો હોય કોઈને લાગણી થી નહીં પણ અલગ જ દ્રષ્ટિકોણથી વિચાર આવે છે કે ભાઈ હમણાં ઉપરા ઉપર બે ત્રણ દિવસથી આ અલી પોસ્ટ ઓફિસે આવ્યો નથી પણ કેમ ન આવ્યો એ વિચાર તો દરેકને આવે છે પછી અલી આવ્યો પણ તે દિવસે એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો દેખાતા હતા જીવન સંધ્યા એટલે કે વૃદ્ધાવસ્થાને કારણે કે જાણે હવે એનો અંત સમય જાણે આવી ગયો હોય અને એના ચહેરા ઉપર એની જે ઉંમર છે કરચલીઓ છે એ પૂર્ણપણે હવે દેખાય છે એ જાણે હમણાં જ સૂર્ય અસ્ત થવાનો હોય અને કેવો અંધકાર વ્યાપી જાય એવું દુઃખ દર્દ અને એવી પીડા એના મોઢા ઉપર દેખાઈ આવે છે આજે તો અલીએ અધીરા બનીને પોસ્ટ માસ્ટરને પૂછ્યું તો એ પોસ્ટ માસ્ટરને પૂછે છે કે પોસ્ટ માસ્ટર સાહેબ મારી મરિયમનો કાગળ છે પોસ્ટ માસ્ટર તે દિવસે ગામ એટલે કે બીજે ગામ જવાની ઉતાવળમાં હતા અને તેનું મગજ આ સવાલ ઝીલી શકે તેમ નહોતું એટલે એને તરત જ જવાબ આપી દીધો કે ભાઈ તમે કેવા છો તો તરત જ પેલું શું કહે છે મારું નામ અલી અલી કંઈ ભણેલ ગણેલ નહોતો એને તો એમ થયું કે મારી કઈ વાત નોંધવા માંગતા લાગે છે એટલે મને પૂછે છે કે તમે કેવા છો તરત વિચારા એક જવાબ આપ્યો કે મારું નામ અલી હા પણ કઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે શું મેં પોસ્ટ ઓફિસમાં તમારી મરિયમનું નામ લખી રાખ્યું છે નોંધી રાખો ને ભાઈ એવો નિર્દોષ જવાબ છે અલીનો એ તરત જ એવું કહે છે કે ભાઈ તમે ન નોંધ્યું હોય એટલે કે તમે જો મારા મરિયમનું નામ ન લખ્યું હોય તો લખી નાખો ક્યારેક જરૂર પડે તો તમને કામ લાગશે કદાચ હું ન આવી શકું હોઉં અહીંયા અને મારી મરિયમનો કાગળ આવે તો તમે નામ લખી રાખ્યું હોય તો કામ આવશે હવે જે વ્યક્તિએ પોતાની યુવાવસ્થામાં શિકાર કરવાનું જ કામ કર્યું એને શું ખબર પડે કે ભાઈ પોસ્ટ ઓફિસમાં અગાઉ કાંઈ કોઈના કાગળ આવે એના નામની કંઈ નોંધણી થતી હોય નહીં પોસ્ટ માસ્ટર ખૂબ તપી ગયા વાંધો છો કે શું જા જા તારો કાગળ આવશે તો કોઈ ખાઈ નહીં જાય હવે જો મરિયમનો જે મહત્વ છે ને એ એના પિતાને જોઈ બાકી કોઈ વ્યક્તિને મરિયમ શું છે એની અન્યને કંઈ ખબર હોતી નથી અને કાગળની તમે કિંમત માનો તો કેટલી સૌ નજીવી સૌ સામાન્ય કિંમત પણ એ પત્રની કિંમત એક પિતા માટે કેટલી હોય છે અમૂલ્ય કે જેનું મૂલ્ય ઝાંકી શકાય નહીં પોસ્ટ માસ્ટર તો ઉતાવળમાં ચાલ્યા ગયા અને અલી ધીમે પગલે બહાર નીકળ્યો નીકળતા નીકળતા એક વખત ફરીને પોસ્ટ ઓફિસ તરફ જોઈ લીધું મેં અગાઉ વાત કરેલી ને કે પોસ્ટ ઓફિસ છે એ અલી માટે શું હતું તીર્થસ્થાન ફરી પાછો જેમ કોઈ શ્રદ્ધાળુ વ્યક્તિ છેલ્લે છે મંદિરની બહાર નીકળે અને બે હાથ જોડીને નમન કરતો જાય અને એની જે શ્રદ્ધા છે એ ઈશ્વર પ્રત્યેની અખૂટ હોય આવી જ અખૂટ શ્રદ્ધા અલીને પોસ્ટ ઓફિસ ઉપર હતી ફરી એ તાકીને પોસ્ટ ઓફિસને જોઈએ છે આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી અશ્રદ્ધા ન હતી જો જુઓ એની શ્રદ્ધા છે ખૂટી નહોતી પણ એની ધીરજનો હવે અંત આવી ગયો હતો અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે એક સમયે બરાબર એક કારકુન એની પાછળ આવતો હતો અલી તરત જ તેના તરફ ફર્યો અને ભાઈ એમ કરી અને પેલા કારકુનને ઊભો રાખ્યો કારકુન તો એકદમ ચમકી ગયો કે શું કેમ તો તરત અલી કહે છે કે જુઓ અહીં આવો મારી પાસે આ છે એમ કહી અને પોતાની જે પતરાની નાની એક એવી ગાબડી હતી એ પોતે બહાર કાઢે છે ખિસ્સામાંથી અને અલી એને પાંચ ગીની કાઢીને આપે છે આ જોઈને કારકુન તો ભડકી ગયો કે આ શું આ પાંચ સોનાની ગીની મને શું કામ આપે છે ત્યારે અલી એને કહે છે કે ભાઈ તું ભડકતો નહીં
તમારા માટે આ કામની અને ઉપયોગી ચીજ છે. મારે હવે આનો કોઈ ઉપયોગ રહ્યો નથી, પણ આના બદલે તમારે મારું એક કામ કરવાનું છે. તમે કરશો શું? તરત જ પેલો કારકુન માનવતા વાળો જે છે એ પૂછે છે કે હા શું આ ઉપર શું દેખાય છે? એમ કરીને આકાશ તરફ આંગળી ચીંધીને કહે છે કે ઉપર શું દેખાય છે? તો કે આકાશ. અલીએ સુની આકાશ સામે આંગળી ચીંધીને કહ્યું. ત્યારે પેલો કારકુન જવાબ આપે છે કે આકાશ દેખાય છે. ત્યારે અલી એને કહે છે કે ભાઈ અલ્લાહની સાક્ષીમાં હું તમને આ પૈસા આપું છું, તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડો. બરાબર સમજાય કે વાત? તમને આ વાર્તા હું શું કહેવા માંગુ છું કે અલી છે જયારે સાવ નિરાશ થઈને પોસ્ટ ઓફિસેથી જતો રહે છે અને રસ્તામાં જયારે કારકુન ઉભો રાખીને કહે છે કે આ વાત તમે પાંચ ગીની પાંચ ગીની એટલે સોનાની અંદર આપણે જો ગણતરી કરીએ તો અત્યારે 10 ગ્રામ એટલે 1 તોલું અને ત્યારે 10 ગ્રામની ઉપર એટલે 1 તોલું સોનું થાય. તો એ જયારે એમ કહે છે કે ભાઈ મારા માટે આ કોઈ ઉપયોગની ચીજ નથી, તમે આને વાપરશો તમને આ કામમાં આવશે અને આના બદલામાં તમારે માત્ર એક જ કામ કરવાનું છે કે મારી મરિયમનો કાગળ આવે એ તમારે મને પહોંચાડવાનો છે. આપણા મનમાં પણ પ્રશ્ન થાય ને કે હા આ પત્ર પહોંચાડવાનું કે છે અલી, પણ ક્યાં અને કેવી રીતે કોને પહોંચાડો? આવો જ પ્રશ્ન કારકુનના મનમાં થાય છે. કારકુન તો એકદમ આશ્ચર્યમાં સ્થિર ઉભો રહ્યો, ક્યાંથી ક્યાં પહોંચાડો આ પ્રશ્ન કરે છે. મારી કબર ઉપર. અલી હળવેથી જવાબ આપીને કહે છે કે મારી કબર ઉપર મારી મરિયમનો પત્ર તારે પહોંચાડવાનો છે. હે કારકુનને તો એકદમ દવાઈ લાગે છે. સાચું કહું છું. જોજો અલી છે એ એટલી સહજતાથી આ વાસ્તવિકતા એની જે એના સ્વભાવની સખ્તાઈ હતી એને થોડુંક જે ગુમાન હતું
એના કારણે કબરણે મૂકી તો દીધું પણ ફરી પોતાના હૃદયમાં એટલે કે પિતૃ હૃદય છે જાગી ગયું છે અને ફરી પાછું એ કબર પોતે હાથમાં લઈ લે છે અને એમને એકદમ યાદ આવ્યું કે આ પેલા ડોસાનું કબર અને કદાચ એની દીકરી મરિયમનું લક્ષ્મીદાસ એમણે એકદમ જોશથી બૂમ પાડી લક્ષ્મીદાસ તે જ માણસ હતો કે અલીએ જેને 5 ગીની એટલે કે 3 તોલા સોનું જેને આપ્યું હતું કેમ સાહેબ એમ કરી અને લક્ષ્મીદાસ તો હાજર થયો આ તમારા કોચબેન અલી ડોસા હવે આજે ક્યાં છે એ તમને ખબર છે લક્ષ્મીદાસ જવાબ આપે છે કે તપાસ કરશું તે દિવસે પોસ્ટમાસ્ટરના સમાચાર ન આવ્યા એટલે કે એની દીકરીના કઈ સમાચાર ન આવ્યા આખી જ રાત્રી શંકામાં વિતાવી બીજે દિવસે સવારે 3 વાગ્યામાં તે ઓફિસમાં બેઠા હતા અને સુકમ ઓફિસમાં બેઠા હતા ખબર છે કે એને મનથી એવું થયું કે અલી ડોસો વહેલી સવારે 4 વાગે આવે અને મારે જેને મારા હાથે એની મરિયમનો કાગળ આપવો છે સવારમાં તો વહેલા તૈયાર થઈ પોસ્ટ ઓફિસે જઈને બેસી ગયા વૃદ્ધ ડોસાની સ્થિતિ પોસ્ટ માસ્ટર હવે સમજી ગયા હતા એક પિતાના હૃદયને હવે બીજા પિતાના હૃદય એટલે કે પોસ્ટ માસ્ટરે હવે ઓળખી લીધું હતું કે જે દુઃખ દર્દ અને પીડા હું મારી દીકરી માટે ભોગવું છું વેઠું છું આ જ દર્દ અલીને છે એટલે પોતે શું કરે છે એને ઉત્સાહ થાય છે કે મારે જ મરિયમનો કાગળ અલીને આપવો છે 5-5 વર્ષ સુધી આવી અખંડ રાત્રિઓ ગાળનાર તરફ એમનું હૃદય આજે પહેલું વહેલું લાગણીથી ઉછળી રહ્યું હતું બરાબર 5 વાગે અને બારણા પર ટકોરો પડેલો કારણ કે અલીનો નિયમ જ હતો કે રોજ સવારે 4 વાગે આવીને બેસી જાય વાર્તાની શરૂઆતમાં તમે જોયું ને તો પોસ્ટમેન હજી આવ્યા ન હતા પણ આ ટકોરો અલીનો હતો પોસ્ટમાસ્ટરને એવું થાય છે કે આ ટકોરો કોઈ પોસ્ટમેન ન હતી પણ અલીનો છે એમ લાગ્યું પોસ્ટમાસ્ટર તરત ઉઠ્યા પિતાનું હૃદય પિતાના હૃદયને પીછાને પીછાને એટલે કે ઓળખવું આ શબ્દ તમારે યાદ રાખવાનો છે એક માર્ક માટે પીછાનું એટલે કે ઓળખવું તેમ આજે એ જાણે પિતાના હૃદયને ઓળખી ગયા છે એટલે પોતે એકદમ ઝડપથી પોતાની ખુરશી ઉપરથી ઉભા થયા અને બારણું ખોલ્યું આવો અલીભાઈ આ તમારો કાગળ બારણામાં એક વૃદ્ધ દિન ડોસો લાકડીના ટેકાથી નમી ગયેલો ઉભો હતો છેલ્લા આંસુની ધાર હજી તેના ગાલ પર તાજી હતી ને ચહેરાની કરસીમાં કરડાયેલા રંગ પર વલ્લભ સાઈની પીછી ફરેલી હતી આ બે વાક્યમાં ધૂમકેતુએ એક દુઃખી પિતાના હૃદયનો ભાવ કે જે આંસુ બનીને ગાલ ઉપર દેખાય છે એનું ખૂબ સરસ વર્ણન કર્યું છે ગુજરાતી સાહિત્યકારોની અંદર તમામ જે કોઈ સાહિત્યકારોની નામાવલી છે એમાં ધૂમકેતુ છે એ વાર્તામાં એટલે કે વાર્તાના વર્ણનમાં સૌથી અગ્રેસર છે મેં અગાઉ પણ આ પાઠની શરૂઆત કરી ત્યારે તમને વાત કરેલી કે પોસ્ટ ઓફિસ આ વાર્તા જે કોઈ સાહિત્યકારોની તમામ જે ટૂંકમાં વાર્તા સંગ્રહ સંગ્રહિત કર્યો હોય ને ગુજરાતી સાહિત્યકારોની એમાં સૌ પ્રથમ સ્થાને આ વાર્તા છે એટલે કે પોસ્ટ ઓફિસ ઇન ફ્યુચર તમે બીજી કોઈ પરીક્ષાઓ જ્યારે આપો ત્યારે આ પ્રશ્નને ખાસ ધ્યાનમાં રાખશો કે પોસ્ટ ઓફિસ વાર્તાને તમામ વાર્તા સંગ્રહમાં પ્રથમ સ્થાન મળ્યું છે એટલે આગળ હવે આપણે જોઈએ કે જ્યારે પોસ્ટમાસ્ટર ઉભા થઈને બારણું ખોલે છે તો તેણે પોસ્ટમાસ્ટર સામે જોયું અને પોસ્ટમાસ્ટર તો જરા ભડક્યા ડોસાની આંખમાં મનુષ્યનું તેજ ન હતું કોણ સાથે અલી ડોસા ખરેખર જ્યારે એને ટકોરો પડવાનો ભ્રમ થાય છે ત્યારે લક્ષ્મીદાસ અથવા તો બીજા એના અન્ય જે કોઈ સ્ટાફ છે ને એ આવ્યો હતો ત્યારે અલી નહોતો પણ એ માત્ર પોસ્ટમાસ્ટર સાહેબનો ભ્રમ હતો એને એવું લાગે છે કે અલી આવે છે લક્ષ્મીદાસ એક બાજુ સરીને બોલતો બારણા પાસે આવ્યો પણ પોસ્ટમાસ્ટર તો તે તરફ હવે જાણે લક્ષ્ય એટલે કે ધ્યાન જ આપતા નથી પણ ત્યાં કોઈ ન લાગ્યો માત્ર તો એક બાજુ જોતા જ રહે કે એમાં અલી હતો છે પણ ખરેખર અલી ન હતો પોસ્ટમાસ્ટરની આંખ ફાટી ગઈ મતલબ કે એને ખૂબ નવાઈ લાગે છે કે મને જેનો ભ્રમ થયો અથવા તો હું જેને જોઉં છું એ અલી છે પણ હવે ત્યાં કોઈ નથી દેખાતું બારણામાં કોઈ હતું જ નહીં એ શું તે લક્ષ્મીદાસ તરફ ફર્યા અને એ પોતાની નજર લક્ષ્મીદાસ તરફ કરી
એના સવાલનો જવાબ પાડ્યો, હા અલી ડોસા કોણ, ગમે છો ને? જી અલી ડોસો તો મરી ગયેલ છે, પણ એનો કાગળ આવું મારી પાસે છે. કેવી લક્ષ્મીદાસ? એને પ્રશ્ન થાય છે કે ભાઈ ક્યારે એ મરી ગયો? જી એને તો 3-1 મહિના થયા. સામેથી બીજો એક પોસ્ટમેન આવતો હોય છે, એ જવાબ આપે છે. પોસ્ટ માસ્ટર એકદમ દિગ્મૂઢ બની ગયા. એને ખૂબ નવાઈ લાગે છે, આશ્ચર્ય થાય છે કે ઓ શું અલી મરી ગયો? સામેથી અને હજી મરેલું કાગળ ત્યાં બારણામાં જ પડ્યો હતો. અલીની મૂર્તિ એની નજર સમક્ષ કરી રહી. લક્ષ્મીદાસે આવી અને કહ્યું કે અલી છે એ કઈ રીતે મળ્યો હતો? આપણે આગળ જોયું વાર્તામાં કે અલી જયારે છેલ્લી વાર પોસ્ટ ઓફિસ ને નમસ્કાર કરે, નમી અને ત્યાંથી બહાર નીકળે છે, ત્યારે આ લક્ષ્મીદાસ નામનો કારકુન મળે છે અને જે કઈ પ્રસંગ બન્યો એ પોતે એટલે કે લક્ષ્મીદાસ બધી જ વાત પોસ્ટ માસ્ટર સાહેબ ને કહે છે. હવે આગળ કેવું બને છે કે પોસ્ટ માસ્ટર ના કાનમાં પેલો ટકોરો ને નજર સમક્ષ અલીની મૂર્તિ, બંને એક સાથે ઉભા થઈ ગયા. એમનું મન ભ્રમમાં પડ્યું એટલે કે વિચારમાં પડ્યું. મેં અલીને જોયું કે માત્ર શંકા હતી કે એ લક્ષ્મીદાસ હતો? અનેક પ્રશ્ન પોસ્ટ માસ્ટર ને થાય છે. પાછી રોજની શિફ્ટ ચાલી. રોજની શિફ્ટ શું? રોજબરોજનું જે કાર્ય પોસ્ટ ઓફિસમાં જે કામ થતું હતું એ પોલીસ કમિશનર, સુપ્રિન્ટેન્ડન્ટ, લાઇબ્રેરિયન, કારકુન, ઝપાટા બંધ કાગળ ફેંકી જતો હતો. આનો મેં પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા એ અલીની દ્રષ્ટિ હવે ચાલી ગઈ હતી. બરાબર, એક આનો મેં પોસ્ટકાર્ડ એટલે 2 પૈસા ટૂંકમાં કાગળની કઈ કિંમત ન હતી, પણ કાગળ લખનારની અને જે એ પત્રની રાહ જોવે છે એના પ્રેમની, એના લાગણીના સંબંધની કિંમત હતી. ઠેઠ આફ્રિકાથી કોઈ વિધવાના એકના એક છોકરાનો કાગળ એટલે શું એ પોસ્ટમાસ્ટર સાહેબને હવે બરાબર સમજાઈ ગયું હતું. મનુષ્ય જ્યારે પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિ જુએ ને તો અડધું જગત શાંત થઈ ગયું હોય એમ લાગે છે. આપણે દરેક જરી આપણો જ દ્રષ્ટિકોણ ન રખાય, અન્યની દ્રષ્ટિ, અન્યની લાગણી, એની ભાવ, એનું જે કઈની પીડા છે એના ભાવને આપણે સમજીએ તો અડધું જગત શાંત લાગે. બાકી તો આપણને આપણા મનથી જોઈએ, આપણી દ્રષ્ટિએથી જોઈએ તો આવા લાગણીના ભાવને આપણે ઓળખતા નથી. તે સાંજે લક્ષ્મીદાસ ને પોસ્ટ માસ્ટર ધીમે પગલે અલીની કબર તરફ જતા હતા. મરેલનો કાગળ સાથે જ હતો. કબર પર કાગળ મૂકી પોસ્ટમાસ્ટરની લક્ષ્મીદાસ પાછા વળ્યા. લક્ષ્મીદાસ આજે સવારે તમે વહેલા કેમ આવ્યા? જી હા. અને તમે કીધું અલી ડોસા? જી હા. પણ ત્યારે મને કઈ સમજાયું નહીં કે શું? હા ઠીક, કઈ નહીં. પોસ્ટમાસ્ટરે ઉતાવળે વાત વાળી લીધી અને પોસ્ટ ઓફિસનું આંગણું આવતા પોસ્ટમાસ્ટર લક્ષ્મીદાસથી જુદા પડી અને વિચાર કરતા અંદર ચાલ્યા ગયા. એમનું પિતા તરીકેનું હૃદય અલીને ન સમજવા માટે દમતું હતું ને આજે અલી પોતાની દીકરીના સમાચાર ન હતા